नमस्कार विद्यार्थी मित्रों, संत कृपा विद्यालय तरफ थी हूँ आपनों हार्दिक स्वागत करूँ छूँ। आपणे धोरण एक में गणित विषय में प्रकरण बे नो अभ्यास करीए छीए। एनामां आजे आपणे गणित पाठ्यपुस्तक पेज नंबर 27 समझीशुं। तो एक बराबर, हवे ई वस्तु में शू एक छे तो बा केटला छे एक छे, छोकरो केटलो छे एक छे, कूतरो केटलो छे एक ज छे, माटलू छे केटला छे एक ज छे, पछी कंडील छे बराबर ई केटला छे एक ज छे ए अहींया छे, अने खाटलो खाटलो केटलो छे एक ज छे, एना सिवाय ग्लास पण केटला छे एक ज छे बराबर। तो आ रीते एक, अने आपणे शुं कहीशुं एकडे एक। तो आपणे आ रीते एकडो बनावानो छे, आ जे मींडा आપેલા છે તેને જોડવાનો છે અને એકડો બનાવવાનો છે આ રીતે। આવી રીતે જોડી અને આપણે એકડો બનાવીશું અને બધા ખાનામાં શું લખવાનો છે એકડો લખવાનો છે। એકડે એક, એકડે એક, એકડે એક, એકડે એક, આ રીતે તમને આ ખાનામાં પણ એકડો લખવાનો છે। હવે આપણે એના પછીનો પેજ જોઈએ, પેજ નંબર 28 ઉપર કહે છે બે। તો શું બે? તો પહેલાં તો સૌથી પહેલાં ગાયો છે બે, એક અને બે, ઘર છે બે, ઝાડ છે બે, વ્યક્તિ માણસ પણ કેટલા છે બે, ઘાસની જે ટોપલીઓ છે એ પણ કેટલી છે બે, અને બાલ્ટી ડોલ છે એ પણ કેટલી છે બે બરાબર। તો આમ બે બે વસ્તુની આપણને જોડ આપેલી છે અને જેમ આપણે એક કર્યો હવે આપણે બે કહીશું આ રીતે। બગડે બે, 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 અને બગડે બે। તો નીચેલી લાઇનમાં પણ તમને આમ બે બે લખવાના છે। હવે આપણે એના પછી જોઈએ તો આવે છે ત્રણ। તો કેટલી વસ્તુ ત્રણ ત્રણ છે? તો સૌથી પહેલાં વાંદરા ત્રણ, એક બે અને ત્રણ, કેરી કેટલી ત્રણ, એક બે અને ત્રણ, ટોપી કેટલી છે? તો આ એક, આ બે અને આ ત્રણ બરાબર, કેટલી છે ત્રણ। તો આવી રીતે હવે આપણને ત્રગડે ત્રણ કરવાનો છે। ચાલો આપણે કરીએ ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ બરાબર। આ રીતે તમને એક લાઇન હું કરી આપું છું, બીજી લાઇન પોતાની રીતે કરવાની છે। હવે આપણે એના પછીનો પેજ જોઈએ, એમાં આવે છે ચાર। શું આવે છે? ચાર। તો કઈ કઈ વસ્તુ ચાર છે? તો ફિરકી ચાર, એક બે ત્રણ અને ચાર, પતંગ પણ કેટલી ચાર, આ એક આ બે ત્રણ અને આ ચાર, પછી છોકરા અને છોકરીઓની સંખ્યા એક બે ત્રણ અને ચાર, કેટલા થયા ચાર। તો એમાં આપણને જોગડે ચાર કરવાનો છે, જોગડે ચાર, જોગડે ચાર, જોગડે ચાર, આખી એક લાઈન આપણે જોગડે ચારને પૂર્ણ કરીશું। ચાલો આપણે જોગડે ચાર લખીએ, જોગડે ચાર, જોગડે ચાર, જોગડે ચાર, બોલી બોલીને લખવાનું છે બરાબર। હા, જોગડે ચાર પછી શું આવે? પાંચડે પાંચ। ચાલો હવે આપણે તેની પછી પાંચ સમજીએ। તો સૌથી પહેલાં છે ફુગા, ફુગા કેટલા છે? પાંચ છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પછી અહીંયા છોકરીના હાથમાં ફૂલ છે, એ ફૂલ પણ કેટલા છે? પાંચ છે। ચાલો તો જોઈએ પાંચ છે, એક બે ત્રણ ચાર અને પાંચ, એના પછી છે પક્ષી, પક્ષીઓ કેટલા છે?
पांच छे। जो एक पक्षी एन अहीं छे, एक आ बे आ त्रण आ चार अने आ थशे पांच। तो आम पक्षी पण केटला छे, पांच छे। तो आपे लखशु पाचड़े पांच। चलो सौथी पहेला आपणे आ मींडाने जोड़ीने पांच बनावीए। पाचड़े पांच। આ રીતે પાંચડે પાંચ લખવાનું છે, બરાબર? હવે આપણે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ એકમાં ગણિત વિષયમાં પ્રકરણ બે એટલાને એટલાનો જ અભ્યાસ કરીએ છીએ. એનામાં આપણે આજે ગણિત પાઠ્યપુસ્તક પેજ નંબર 32 ઉપર સમજીશું, બરાબર? કહે છે ગણો અને જોડો, બરાબર? સૌથી પહેલાં આપણને ગણવાનું છે અને આપણને જોડવાનું છે. તો આપણે ગણશું અને જોડશું. ઉદાહરણ આપેલું છે, બે તરબૂચ છે, એ તરબૂચને બગડે બે સાથે જોડ્યા છે. એક બે ત્રણ ચાર અને પાંચ. હવે શોધવામાંથી પાંચ ક્યાં છે, પાંચડે પાંચ કઈ રીતે લખાતું હતું એ આપણે આગળના વિડીયોમાં જોયું. તો પાંચ ક્યાં છે, અહીંયા છે. તો આપણે એને જોડી દઈશું આ રીતે. પછી સીડી છે, એક બે અને ત્રણ. ત્રગડે ત્રણ કઈ રીતે લખાય છે, આ રીતે. તો આપણે જોડશું એને અહીં આ રીતે. ગેસના બોટલ છે, એક બે ત્રણ અને ચાર. કેટલા છે, ચાર છે. ચોગડે ચાર ક્યાં છે, શોધો શોધો. ચોગડે ચાર અહીંયા છે. તો આપણે જોડશું ચોગડે ચારને આ રીતે. પછી હાથી તો એક જ છે, એકડે ક્યાં છે, અહીંયા છે, એકડે એક. તો આપણે આ જોડી દઈશું. પછી કહે છે જૂથ બનાવો, બરાબર? શું કહે છે, જૂથ બનાવો. કઈ રીતે બનાવશું, તો પહેલાં ચાર સીસીનો જૂથ, તો એક બે ત્રણ અને ચારનો બની ગયો. હવે કહે છે ત્રણ ઝાડનો, એક બે ને ત્રણ. તો આપણે ત્રણ ઝાડનો આ રીતે જૂથ બનાવી દેશું. બે પીપનું, હવે આ બે પીપનું આપણે શું બનાવશું, જૂથ બનાવશું. પાંચ ફાનસનો, પાંચ ફાનસનો, એનો પણ આપણે આ રીતે જૂથ બનાવશું, બરાબર? તો આ રીતે આપણે ગણિત પાઠ્યપુસ્તક પેજ નંબર 33 પૂર્ણ કરીશું. હવે આપણે એના વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના પછીનો પેજ, પેજ નંબર 34 સમજીએ. પાંચ ફુગામાં રંગ ભરો, બરાબર? હવે આપણે અહીં અમુક ફુગા આપેલા છે, એનામાં પાંચમાં આપણને રંગ ભરવાનો છે. કેટલામાં, પાંચમાં. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે પાંચ ફુગામાં રંગ ભરો, બરાબર? તો ટીક કરી લઈશું આપણે આ એક બે ત્રણ ચાર અને આ પાંચ, બરાબર? પાંચ થઈ ગયા. હવે આપણે પાંચેમાં કલર ભરીશું. આ રીતે આપણે બધા ફુગામાં રંગ ભરી દઈશું, બરાબર? એક એક કરીને. આપણો બીજો ફુગો, બરાબર? હવે ત્રીજો. એના પછી ચોથો. અને છેલ્લે પાંચમો, બરાબર? આ રીતે આપણે કુલ પાંચ ફુગામાં રંગ ભરીશું. હવે કહે છે ચાર ફૂલમાં રંગ ભરો, બરાબર? અહીંયા અમુક ફૂલ આપેલા છે, એમાં આપણને કોઈ પણ ચાર ફૂલમાં રંગ ભરવાના છે. તો સૌથી પહેલાં એક,
આ આપણું પહેલું ફૂલ. હવે આપણે બીજા ફૂલમાં ભરીએ. બરાબર, આપણું બીજું ફૂલ. હવે ત્રીજું ફૂલ. અને આપણું ચોથું ફૂલ. આમ ફૂલ ચાર ફૂલમાં રંગ ભરવાના છે. બરાબર, હવે કહે છે બે ઝાડમાં રંગ ભરો. ઝાડ કેટલા છે? ત્રણ છે. એમાં કોઈ પણ બે ઝાડમાં રંગ ભરવાનો છે તો આપણે બે ઝાડમાં રંગ ભરી દઈશું. આ રીતે આપણે ઝાડમાં રંગ ભરીશું. ઝાડ કેવા કલરનું હોય? લીલા કલરનું હોય, એટલે આપણે એમાં લીલો રંગ ભરીશું. બરાબર, કોઈ પણ બે ઝાડમાં. ઝાડ કેટલા છે? ચાર છે. એક આજુ નાનું ઝાડ છે. બરાબર, એટલે આપણે બે ઝાડમાં ભરવાનું છે તો આપણે બે ઝાડમાં રંગ ભરી દઈશું. ઝાડનો જે થડ છે એ કેવા કલરનો હોય? આવા ભૂરા રંગનો હોય તો આપણે એવો રંગ એમાં ભરીશું. બરાબર, પછી બીજા ઝાડમાં ભરવાનું છે તો આપણે બીજા ઝાડમાં પણ રંગ ભરીએ. આ બીજો ઝાડ, બરાબર, એનામાં પણ આપણે રંગ ભરી દઈએ. આ રીતે તો બે ઝાડમાં રંગ ભરાઈ ગયો. હવે કહે છે ત્રણ હોળીમાં રંગ ભરો. બરાબર, કોઈ પણ, હવે કહે છે હોળીમાં તો આપણે હોળીમાં પણ રંગ ભરી દઈશું. ત્રણ હોળીમાં રંગ ભરવાનો છે. આ રીતે હોળીમાં પણ રંગ ભરીશું. બરાબર, કુલ કેટલી હોળીમાં? ત્રણ હોળીમાં. આપણી પહેલી હોળી. બરાબર, આપણી પહેલી હોળી છે. પછી અંદર પણ આપણે આ રીતે રંગ ભરીશું. બરાબર, પછી બીજી હોળીમાં, ચાલો હવે આપણે બીજી હોળીમાં પણ રંગ ભરીએ. આ રીતે આપણે બીજી હોળીમાં પણ રંગ ભરીશું. પછી ત્રીજી હોળીમાં, આપણે ત્રીજી હોળીમાં રંગ ભરીશું. આ રીતે ત્રીજી હોળીમાં પણ આપણે રંગ ભરીશું. બરાબર, તમને મનગમતા કલર ભરવાના છે અને સૂચના મુજબ કલરમાં. બરાબર, આ રીતે આપણે ત્રણે ત્રણ હોળીમાં રંગ ભરીશું અને પાઠ્યપુસ્તક પેજ નંબર 34 પૂર્ણ કરીશું. અસ્તુ.